ભરૂચ શહેરમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી, સાથે સાથે ભરૂચના પાટા તળાવથી જતો રસ્તો બિસ્માર હાલતમાં છે. સાથે સાથે ગંદકીના કારણે સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ ન થતા લોકોમાં ભારે રોષ છે. લોકોનું કહેવું છે કે રોડ પર સાફ સફાઈ તેમજ ગટરના બ્લોક અને રોડનું વહેલી તકે કામ થાય તેવી સ્થાનિક લોકોની માંગ પણ છે. પાટા તળાવથી લઈ ચુનાવાલા ચોક સુધી જે રસ્તો બાકી છે, એક બાજુની 350 મીટર ની ગટર બાકી છે અને 300 મીટર જેટલો રસ્તો બાકી છે, એ ક્યારે બનાવશો? એ પ્રશ્ન મારો છે નગરપાલિકાના વહીવટીકર્તાઓ અને સીઓ સાહેબને. અમને વખતો વખત આશ્વાસન મળ્યા છે કે આ કરી આપીશું, પણ હવે અમે આશ્વાસો કંટાળી ગયા છે. અમે આ જન આંદોલન ઉગ્ર કરીશું. હવે અમે જ્યાં સુધી હવે રસ્તો અમે આની પાછળ પડી જવા છે, આ ચોમાસા પછી અમને રસ્તો અને બ્લોકડ નખ્યા હોય, મારી નમ્ર અપીલ છે નગરપાલિકાને, વહીવટીકર્તાઓને, પ્રમુખને અને સીઓ સાહેબને. કેમ કે અસંખ્ય તમે જોશો કેટલા મોટા ખોડા ખાડા છે, કોઈ બૂઢો માણસ પણ જઈ શકે નહીં, ગાડી ફસાઈ ગઈ પાછળ તમે જોઈ શકો છો. એટલે કાલથી પાણી ઉતર્યા છે, ઓસર્યા છે, ત્યાં સુધી કોઈ સાફ સફાઈ નથી કરવા આવી. આપ જલ્દ સે જલ્દ રોડ બનાવો, યા હમકો આને જાને મેં ભી બહોત દિક્કત રહેતી હોય. યે તો મેન બજાર હૈ, કતુપુર બજાર કા ગાંધી બજાર, યે યહીં સે પાડા તલાવ સે સ્ટાર્ટ હોતા હૈ. સાહેબ જલ્દ સે જલ્દ બનાને કી કોશિશ કરના, ક્યુંકી યે સિનિયર સિટીઝન કી આપસે અપીલ હૈ, જલ્દ સે જલ્દ ઇસકા કામ ચાલુ કરો.